बड़ा सजीवों माटे खोराक जरूरी है। कार्बोहाइड्रेट, प्रोटीन, चर्बी, विटामिन अने खनिज तत्वों वगैरह खोराकना घटकों से। आ खोराकना घटकों अपना शरीर माटे जरूरी है, जेने पोषक तत्वों कहे छे। बड़ा सजीवों माटे खोराक जरूरी है। वनस्पति पोतानो खोराक जाते बनावी शके छे, परंतु प्राणियों ने मनुष्यों आम करी शकता नथी। तेवो वनस्पति के प्राणियों ना खोराक तरीके उपयोग करे छे। आम मनुष्य अने प्राणियों प्रत्यक्ष के परोक्ष रीते वनस्पति ऊपर आधारित छे। वनस्पति में पोषण प्रकार। वनस्पति एकमात्र सजीव छे जे पानी, कार्बन डाइऑक्साइड अने खनिज तत्व द्वारा उपयोग करी पोतानो खोराक बनावे छे। आ खोराक बनावा माटे जरूरी काची सामग्री तेमनी आसपास ज होय छे। आ पोषक तत्वों ए सजीवों ने तेमना शरीरना बंडारण, वृद्धि, नुकसान पामे सुधारना भागोनी सुधारना तथा शक्ति नी प्राप्ति माटे अने जैव क्रियाओं माटे जरूरी छे। सजीवों द्वारा खोराकना ग्रहण करवानी अने शरीर द्वारा तेनो उपयोग लेवानी प्रक्रिया ने पोषण कहे छे। आ बराबर व्याख्या याद रखजो, हूँ फरीथी बोलूँ। सजीवों द्वारा खोराक ग्रहण करवानी अने शरीर द्वारा तेनो उपयोग में लेवानी प्रक्रिया ने पोषण कहे छे। सजीवों सरल पदार्थों माथी पोतानो खोराक जाते बनावे छे, तेने स्वावलंबी पोषण कहे छे। प्राणियों अने बीजा घणा सजीवों पोतानो खोराक वनस्पति पासेथी मेळवे छे, તેથી તેઓને પરાવલંબી સજીવ કહેવાય છે। હવે આપણને પ્રશ્ન એ ઉદ્ભવશે હશે કે વનસ્પતિમાં ખોરાક બનાવવામાં કેવી રીતના ખોરાક બનાવી શકે, તો એ આપણે જોઈએ। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા। પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે न कारखाना छे। वनस्पति में खोराक बनावानी प्रक्रिया पर्णों में जोवा मळे छे, तेथी बधा काचा पदार्थों ने त्यां पहोंचवुं जरूरी छे। जमीन में रहेलू पाणी अने खनिज तत्व मूल द्वारा शोषण थाय छे अने तेनु परिवहन पर्ण सुधी थाय छे। वनस्पति पर्ण में आवेला नाना छिद्रो द्वारा વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેમને પર્ણરંધ્ર કહે છે। વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે। તેઓ એક સળંગ માર્ગ અથવા પટ બનાવે છે, જેથી પોષક તત્વ પર્ણ સુધી પહોંચે છે। તમે પ્રકરણ 11માં વનસ્પતિના પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો। પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, તેને હરિત દ્રવ્ય પણ કહે છે। પર્ણને સૂર્ય ઉર્જા શોષણ કરવામાં મદદરૂપ થાય છે। આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે। આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે। હરિતદ્રવ્યો, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રક્રિયા માટે અગત્યા છે। બરાબર તમને સમજાયું ને કે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિતદ્રવ્યો, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ અગત્યના છે। આથી જ સૂર્ય એ બધા સજીવો દ્વારા માટે
ઊર્જાનો અદ્વિતીય સ્રોત છે। પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકે નહીં। લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે। બીજી બાજુ એ ઓક્સિજન કે જે બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે। પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન અશક્ય। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણોના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોડિટ સંશ્લેષણ કરે છે। આ પ્રક્રિયા આપણે સમીકરણ દ્વારા જોઈએ। કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી તો કાર્બોડિટ પ્રદાર્થ ઓક્સિજન। પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે। સામાન્ય રીતે કાર્બોડિટ પદાર્થોમાં સ્ટાર્ચમાં ફેરવાય છે। પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે। સ્ટાર્ચ એ કાર્બોડિટ પદાર્થ છે। હવે આપણે એક પ્રયોગ જોઈએ। પ્રવૃત્તિ 1.1 બે એક સરખા છોડ લો। એક છોડને અંધકારમાં 72 કલાક રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો। બંને છોડને આયોડિન દ્વારા પરીક્ષણ કરો। તમારું પરિણામ નોંધો। હવે જે છોડને આપણે અંધકારમાં રાખેલો છે તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનો આયોડિન દ્વારા પરીક્ષણ કરો। તમારી નોટબુકમાં અવલોકનની નોંધ કરો। પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે। લાલ, કઠ્ઠઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગોને ઢાંકી દે છે। આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે। તમને અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ડબ્બા જોતા હશો। સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે। શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલા રંગની જોવા મળે છે? તો તેની અંદર હરિતદ્રવ્ય ધરાવે છે, તેમનો રંગ લીલો છે। તેથી લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે। કાર્બોડિટ પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોડિટ પદાર્થોનું સંશ્લેષણ કરે છે। કાર્બોડિટ પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે। પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળતો હશે? યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ રહેલો હોય છે, પરંતુ વનસ્પતિ અને નાઇટ્રોજન તેના સ્વરૂપમાં શોષણ કરી શકતું નથી। જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે। આ દ્રાવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે। તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે। આવી રીતે વનસ્પતિ તેના નાઇટ્રોજન અને અન્ય ઘટકો જરૂરિયાત પૂરી કરે છે। આ વનસ્પતિ કાર્બોડિટ સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે।